અંકલેશ્વર તાલુકા સેવાસદનના બીજા માળે ગત રોજે મોડી રાત્રે એકાએક આગ બબૂકી ઉઠતા તમામ દસ્તાવેજો બળીને ખાક થયા હતા. જો કે આ રહસ્યમય આગ પાછળ અનેકો તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યા છે. જો કે મીડિયાના કેમેરામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ કેદ થઈ હતી, જેમાં ફાયર સેફટીના સાધનોની એક્સપાયરી ડેટ ઉપરાંત કેટલાક સાધનો કામ ન કરતા હોવાનો ઘટસ્ફોટ. અંકલેશ્વર તાલુકા સેવા સદનના સંકુલમાં બીજા માળે આવેલી રાજ્ય સહાયક વેરા કમિશનરની કચેરીના લોબીમાં મૂકી રાખેલા કચેરીના નાશ કરવા પત્ર, વેરાની નોટિસો, આકારણીની ફાઇલ અને ગુજરાત સેલ ટેક્સને નાશ કરવાની ફાઇલોમાં ગઈકાલે બળી ગઈ હતી. જો કે આગ લાગી હતી તેનું કારણ હજી સુધી જાણવા નહીં મળ્યું. જ્યારે રાજ્ય સહાયક વેરા કમિશનરની લોબીમાં આવેલ ફાયર સેફટીના સાધનો પણ એક્સપાયર થઈ ગયેલા છે. આખા જગતના તાંત બનીને ફરતા અને આખા જગતની જમાદાર બનીને ફરતા સરકારી તંત્રના અધિકારીઓ પોતાની જ કચેરીમાં જો સેફટીના સાધનો નહીં રાખતા હોય અને ફાયર સેફટીના સાધનો નહીં રાખતા હોય તેમજ એક્સપાયર્ડ થઈ ગયેલા સાધનો રાખતા હોય તો પછી અન્ય જગ્યાએ જગત દાદા બનીને દંડા ફટકારવાની જરૂર જણાતા કેમ આ અધિકારીઓ લાંબા પોળા થઈ જાય છે. ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદનની ઉપલા માળા આવેલી રાજ્ય સહાયક વેરા કમિશનરની કચેરીમાં ગઈકાલે આગ લાગી હતી. મોટાભાગની ફાઇલો બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રાજ્ય સહાયક વેરા કમિશનરની લોબીમાં લાગેલી આ ફાયર સેફટીના સાધનોની તારીખો જ પતી ગયેલી છે, એટલે કે એક્સપાયર થઈ ગયેલી છે. છતાં પણ ખાલી નામ પૂરતું આ ફાયર સેફટીના સાધનો આ મસ્ત મોટા એસી કચેરીમાં બેઠતા અધિકારીઓને દેખાતા નથી. ત્યારે આ બાબતે પૂછતા સહાયક રાજ્ય વેરા કમિશનરના આસિસ્ટન્ટ કમિશનર નિકુંજ જણાવેલ કે ફાયર સેફટીના સાધનો બદલવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હોય છે અને હજુ સુધી પોલીસ ફરિયાદ આ મામલે હજુ નોંધાઈ નથી. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ફાયર સેફટીના સાધનો બદલવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે તો તમે બેસીને શું કરો છો ત્યાં? તમારે આટલું તો ધ્યાન રાખવું જોઈએ કે અગત્યની ફાઇલો, લોકોના ટેક્સ ભરેલી ફાઇલો અને અસંખ્ય જરૂરી દસ્તાવેજો તમારી કચેરીમાં છે. જ્યારે આ આગ લાગી ત્યારે તમામ અધિકારીઓ દોડતા થયા હતા. હવે જોવાનું રહ્યું કે પ્રાંત અધિકારી અને તેમની વડી કચેરીને આ બાબતે જાણ કરી છે અને આગામી દિવસોમાં આગ લાગવાનું કારણ અને કોના કયા દસ્તાવેજો બળી ગયા છે તે તો તપાસમાં જ બહાર આવશે.